સુરતના લિંબાયત વિસ્તારમાંથી ગેરકાયદેસર ગર્ભપાત કરાવીને નવજાત ભ્રૂણને ફેંકી દેવાના મામલામાં પોલીસે બાળકના માતા પિતાની ધરપકડ કરી છે. લિંબાયત પોલીસે માતા પિતાને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા છે. ભ્રૂણને ફેંકવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે શિખા હોસ્પિટલની નર્સની પણ ધરપકડ કરી છે. લિંબાયતમાં ખાડી કિનારે આવેલ શિખા હોસ્પિટલમાંથી સામે ગત 17 માર્ચને શુક્રવારના રોજ ભ્રૂણને ફેંકી દેવાની ઘટના બની હતી, જેમાં લિંબાયત પોલીસે મહારાષ્ટ્રથી બાળકના માતા પિતાની ધરપકડ કરી છે. ત્યારે માતા પિતાની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લાના બાબુલ ગાંવ ખાતે રહે છે. પતિ પત્ની બંને મહારાષ્ટ્રમાં મજૂરી કામ કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. બંનેને પરિવારમાં 3 બાળકો છે, જેનું ભરણ પોષણ મજૂરી કામ કરીને કરી રહ્યા છે. ત્યારે હવે એક પણ બાળક ન જોઈતું હોવાથી તેઓએ ગર્ભપાત કરાવવાનો નિર્ણય લીધો હતો, પરંતુ મહારાષ્ટ્રમાં તેમને પકડાઈ જવાનો અને પોલીસ હેરાન કરશે તેવો ડર સતાવતો હતો, જેને લઈ સંબંધીનો સંપર્ક કરી લિંબાયતની શિખા હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ગત 17 માર્ચના રોજ સુરત આવી પત્ની કાન્હો પાત્રા પઠાડેનો ગર્ભપાત કરાવી બાળકને નર્સ પાસેથી ફેંકી દેવડાવ્યું હતું, જો કે આ પહેલા નર્સની પણ ધરપકડ કરી લેવાઈ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.